ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। पंढरपुरना मंदिर में एक वक्त श्री विठ्ठलनाथ अने रुक्ष्मणीजी वच्चे रसप्रद संवाद थयो। आ संवाद ने आपणे माणीए। रुक्ष्मणीजी कहे, तमारा आठ आटला भक्तो रोज दर्शन करवा आवे छे, તેમ છતાં તમે કોઈને નજર નથી આપતા, દ્રષ્ટિ નીચી રાખીને બેઠા રહો છો। ભગવાન કહે છે, જે મારે માટે આવે છે તેને હું નજર આપું છું। મંદિરમાં લોકો સાશા ભાવથી દર્શન કરવા આવે છે તે હું જાણું છું। મંદિરમાં આવીને સર્વ પોતાના માટે કંઈક ને કંઈક માગે છે, કેવળ મારા માટે તો કોઈક જ આવે છે। કેવળ મારા માટે આવે તેને હું નજર આપું છું। પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી બધી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય। એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું, આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે અને આપ આજે ઉદાસ કેમ છો? ભગવાને કહ્યું કે આ બધા તો સ્વાર્થી ભેગા થયા છે, આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે તે મારો તુકારામ હજુ આવ્યો નથી, મારો તુકો મને દેખાયો નથી। તુકારામને તે દિવસે તાવ આવ્યો હતો, પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરતા હતા, મારું પ્રારબ્ધ આડું આવ્યું, મને તાવ આવ્યો છે, મારાથી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જઈ શકાય તેમ નથી, મારા વિઠ્ઠલનાથ મારા ઘેર દર્શન આપવા શું નહીં આવે? પ્રેમ અન્યોન્ય હોય છે। ભગવાને લક્ષ્મીજીને કહ્યું, આ બધા મારા માટે આવ્યા નથી, તુકારામ મારા માટે આવે છે। તુકારામ બીમાર હોવાથી આજે આવી શક્યા નથી, માટે આપણે એમને ઘરે જઈશું। લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા આવ્યા છે અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં। સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે, તેમ ભગવાન પણ પોતાના લાડીલા ભક્તના દર્શન કરવા માટે આતુર હોય છે। ભક્તિ અતિશય વધે છે ત્યારે ભગવાનને ભક્તના દર્શન કરવાની ઈચ્છા થાય છે। ધ્રુવજીની સ્તુતિ સાંભળીને ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા। દેવો મંત્રાધીન હોય છે, રૂપ પરતંત્ર છે, નામ સ્વતંત્ર છે, તેથી સંતોએ નામ સેવાને શ્રેષ્ઠ ગણી છે। જ્યાં નામ છે ત્યાં રૂપને પ્રગટ થવું પડે છે। આપણે નામથી પરમાત્માને પ્રગટ કરવાના છે, રૂપ એ નામનું આધીન છે। જે નામનો જપ કરીએ એ રૂપે પરમાત્મા આપણી સામે પ્રગટ થાય। ભગવાન સામે ઊભા છે, પણ પેલા ધ્રુવજી તો આંખ ઉગાડતા નથી। જે મનુષ્ય બહાર આનંદ શોધવા જાય છે તે આંખ ઉગાડી રાખે છે, જેને અંદરથી આનંદ મળે છે તેને આંખ ઉગાડવાની ઈચ્છા થતી નથી, તેને બહારનું સુખ તુચ્છ લાગે છે। ભગવાને વિચાર્યું, આમ ક્યાં સુધી ઊભો રહીશ? બે ચાર મહિના આમ ઊભો રહું તો પણ તે મારી સામે જોવાનું નથી। ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય સ્વરૂપ હતું તે હૃદયમાંથી અંતર ધ્યાન કર્યું। ધ્રુવ અકળાયા, તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? પણ જ્યાં આંખ ઉગાડી તો ચતુર્ભુજ નારાયણ કી જય। ધ્રુવજી દર્શન કરતા નથી, આંખથી ઠાકોરજીને પી જાય છે, વિચારે છે કે આજ મારા પિતા છે, પરમાત્માના ચરણમાં વંદન કરે છે, બોલવાની ઈચ્છા છે પણ ભણેલા નહીં એટલે બોલી કેવી રીતે શકે। ભગવાનના હાથમાં શંખ હતો, તે વડે બાળકના ગાલને સ્પર્શ કર્યો,
પ્રભુના હાથમાં જે શંખ છે તે વેદ તત્વ છે, પ્રભુએ સ્પર્શ કર્યો નથી પણ સુષુપ્ત બુદ્ધિશક્તિને જગાડી દીધી છે। ધ્રુવજીમાં સરસ્વતી જાગૃત થયા છે અને ધ્રુવજીએ સ્તુતિ કરી છે। પ્રભો આપ સર્વશક્તિ સંપન્ન છો, તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને સજીવ કરો છો। હાથ પગ કાન ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો તેમજ પ્રાણોને પણ ચેતનતા આપો છો એવા તમે અંતર્યામી ભગવાનને હું પ્રણામ કરું છું। મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનારા મારા પ્રભુને હું વારંવાર વંદન કરું છું। હરિ ઓમ।